वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। बधा भक्तों ने जय श्री स्वामी नारायण। सदगुरु निष्कुळानंद स्वामी पुरुषोत्तम प्रकाश ग्रंथ में भगवान श्री हरि की अद्भुत लीला नु वर्णन करे छे। छप्पया महाराज नी प्रागट्य भूमि छे, वरताल महाराज नी विहार भूमि छे, पण गढ़ड़ो महाराज नु घर छे। दादा आ पृथ्वी पर श्रीजी महाराज जे भूमि ने पोतानु घर करीने रहिया ए भूमि एक ज छे गढ़ड़ानी। हूँ गढ़ड़ानो गढ़ड़ू मारू नथी के दी मटवानो रे, सुंदर श्याम छबीले छेले गढ़ड़ू घेलू के धूरे। समया रंग उत्सव करीने देव्य सुखडू दी धूरे। गढ़पुरवासी नो प्रेम एवो छे ने, दादा खाचर, जीवूबा, लाडूबा, पांचूबा, नानूबा, एक परिवार एवो छे ने कि जेने भगवान श्रीहरि ने बांधी दीधा, भगवान श्रीहरि ने जीती लीधा, जे भगवान स्वतंत्र छे ने परतंत्र बनावी दीधा, जे भगवान कोई मां बंधाता नथी ए भगवान ने गढ़पुर वासीओए पोताना प्रेम पास मां बांधी लीधा। अठ्ठावीसमा प्रकार मां स्वामी शुरू करे छे। गणिये वळी गढ़पुर थी जीव उद्धारिया अपार, ते लेखेन आवे लेखता वळी थाय नहीं निरधार। नित्य प्रत्ये नवा नवा उत्सव थाये अहोनीस, જોઈ જન મગન મને વળી ન્યૂન ન માને લેસ। કેવું સરસ સ્વામી કહે છે। આ ગઢપુરની દિવ્ય ભૂમિમાં અનંત જીવોનો મહારાજે ઉદ્ધાર કર્યો છે। સ્વામી એમ કહે છે, ગણતા ગણી ન શકાય એટલા બધા જીવો ઉદ્ધાર્યા છે। रोज नवा उत्सव करे, नवा नवा चरित्रों करे, नवा नवा जीवों ने पोतानी मूर्ति में जोड़े अने नवा नवा मुक्तों ने अक्षरधाम नी सभा में उमेरे। अपने जाणीए छीए केवी केवी कथाओ छे। महाराजे गढ़ा में समयो करेलो। दादा भीखू दादा अपना संतो वात करे छे, ए समयमां अन्नकूट उत्सव हतो,
એટલે ત્યારે તો કેવું હતું, આજના જેવું વાસણો સુવિધાઓ આ બધું ન હતું. એટલે મોટા મોટા કંતાનો પાથર્યા હોય, એના ઉપર ઢગલા કર્યા હોય, કોઈ જગ્યાએ લાડુનો, કોઈ જગ્યાએ જલેબીનો, કોઈ જગ્યાએ સાટાનો, કોઈ જગ્યાએ ગાંઠિયાનો. પહેલેથી તમે જાણો છો ગાંઠિયાના ઘરાક વધારે હોય. એ ગાંઠિયાનો એટલો મોટો ઢગલો કરેલો અને એમાં શ્રીજી મહારાજે આ સમયા માટે દેશ દેશાંતરમાં આમંત્રણ આપ્યું, દેશાંતરોથી ભક્તો પધાર્યા છે, અને એમાં કોઈ ભરવાડોનો સંઘ આવ્યો છે, અને એ ભરવાડો આવ્યા અને એમણે જોયું કે ભગવાન સ્વામિનારાયણ અન્નકૂટનો ઉત્સવ કરે છે, હજારો લાખો માણસો આવ્યા છે, પણ એણે છે ને દાદા આ રસોડા તરફ આવ્યા જોવા અને ગાંઠિયાનો ઢગલો જોયો. હવે બિચારા એ જૂના સમયના માણસો, એણે તો કેટલા ગાંઠિયા જોયા હોય, અને ત્યારે તો કળીનું શાક એનો મહિમા હતો. ટમેટાની અંદર કળી એટલે સેવ નાખી દે ને શાક મળી ગયો તો ભયો ભયો ભાઈ. એવા જમાનામાં આટલો મોટો ગાંઠિયાનો ઢગલો જોયો ને, આમ ઊંચે જોતો જોતો અધ ધ ધ આટલા બધા એમ કરતા 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 ત્યાં ત્યાં પડી ગયો, ગયો દાદા, મૃત્યુ પામ્યો. પણ ભગવાન સ્વામિનારાયણના ઉત્સવમાં એ ગાંઠિયાને સંભાળતા સંભાળતા, મહારાજને સંભાળતા સંભાળતા, સ્વામિનારાયણને ત્યાં આટલા બધા ગાંઠિયા, આટલા બધા ગાંઠિયા, આવી રીતે એનું મૃત્યુ થયું. બોલો ભીખુ દાદા, અને તમે આ તો અમેરિકામાં છો એટલે બાકી ઇન્ડિયાના સમય જોયા હોય ને દાદા. હમણાં વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ 3 થયો, હું ત્યાં હતો દાદા. 5,000 હરિભક્તો રસોડામાં કામ કરનારા હતા ટોટલ. કેટલા કેટલા ઘનશ્યામ દાદા? હા, 150 તો રસોયા હતા ખાલી, 150 કેટલા રસોયા. તો પેલા ક્રેનથી ઉપાડવા પડે અમુક અમુક, તો ક્રેનો તપેલા ઉપાડો રાખેલી. બોલો, ડાળ તો છે ને પેલી સબમર્સિબલ મશીન હોય ને, એ આ મશીનના પંપથી ખેંચીને લઈ જવી પડે ટેન્કરમાં ભરવાની. એ તો જોવો તો ખ્યાલ આવે. મહારાજે એવા સમયાઓ કર્યા છે, એવા ઉત્સવો કર્યા છે, અને પાછી વિશેષતા શું, આટલા મોટા સમયા થાય, આટલી બધી વ્યવસ્થા કરવાની, તો એ જાતે હરિભક્તો તનથી સેવા એ કરે, મનથી સેવા પણ એ કરે, ધનથી સેવા પણ એ કરે. આવા અદ્ભુત કામ મહારાજે કર્યા છે, અને એ જ પરંપરા હજી સુધી મહારાજે મોટા મોટા સંતોએ ચાલુ રાખી છે. આ સંપ્રદાયમાં જે સમયાઓ થાય છે, પરોક્ષમાં સમયાઓ થાય છે, ઝાઝા માણસો ભેગા થાય છે, 5-25 લાખ ભેગા થાય, પણ એ સમયની મર્યાદાઓ હોય છે. ત્યાં કંઈ ઉતારાની વ્યવસ્થા નથી હોતી, ત્યાં કંઈ જમવાની વ્યવસ્થા આપણી જેમ નથી હોતી કે જે જોઈએ તે, જેટલું જોઈએ તે. ત્રણેય ટાઈમ હરિકૃષ્ણ મહારાજ મહોત્સવમાં સદગુરુ ધ્યાની સ્વામીએ 3-3 ટાઈમ મિષ્ટાન દાદા, સવારે પણ 9 મિષ્ટાન, બપોરે પણ મિષ્ટાન, સાંજે પણ મિષ્ટાન, બપોરે તો 2 મિષ્ટાન કે 3 મિષ્ટાન. મીઠાઈ બનાવવાનો ખાલી તમે એનો જે ડિપાર્ટમેન્ટ હતો એ જોવા જાઓ ને, તમને આશ્ચર્ય થાય. ત્યારે આપણને એમ થાય કે આહા, આજે મહારાજની ઈચ્છાથી મોટા મોટા સત્પુરુષો કેવા કેવા સમયા કરે છે, તો શ્રીજી મહારાજ જ્યારે પોતે પ્રગટ હતા, અનંત ઐશ્વર્યના માલિક શ્રીજી મહારાજ જ જ્યારે આ પૃથ્વી ઉપર હતા, આ તો શાસ્ત્રોમાં વાત લખાણી છે, પણ એ સમયે નિષ્કુળાનંદ સ્વામી વગેરે જોયા છે ને, એટલે સંતો ભૂલી ન શકે. આપણે વાત સાંભળીએ વસ્તુ જુદી છે, અને જોયું હોય તો દાદા જુદું છે ને. બોલો, આપણે વડોદરામાં શાકોત્સવ થાય તો ટ્રેક્ટર ભરીને રોટલા પીરસવા નીકળવું પડે દાદા, ટ્રેક્ટર આખું રોટલાથી ખીચોખીચ ભર્યું હોય, પાછળ 2-4 સ્વયંસેવકો ઊભા હોય, મોટા મોટા થાળ ભળી ભરીને કાઉન્ટર પર મૂકતા જાય, ટ્રેક્ટર ફરતું જ હોય, આમ ફરીને આવે ત્યાં તો પૂરા થઈ ગયા બધા કાઉન્ટર પર રોટલા. બોલો,
ख्याल आयो तमने? खीचड़ी हो ने खीचड़ी दादा, ये तगारा में भरवी पड़े। पेली रेती केम भरता है मजूरो? एम खीचड़ी होय ने तगारा होय ने पावड़ा होय, फटोफट भरी भरी नाखवानी ट्रेक्टर में। इंके नाना नाना वासण थी भरे नो पार ज न आवे। आवा मोटा समयाओ महाराजे कर्या, नवा नवा उत्सवो, नवा नवा माणसो, नवा नवा ईश्वरियो अने नवा नवा जीवों ने महाराजे पोतानी मूर्ति में जोड़िया। अनेक भात्यने भोजने जन जमाड़े जीवन प्राण, पछी जमाड़े जगपति जमे संत सहू सुजाण। संत मंडल वळी श्री हरि भरी नयने निरखे जन, तेने तरत तैयार छे हरि धाम माही सदन। महाराज हरिभक्तों ने जमाड़िया पण खूब अने रमाड़िया पण खूब। केवा महाराज ने जमाड़िया? महाराजे जमाड़िया छे दादा, खबर छे ने तमने? आकर्षित चित्त चार पूर्व उत्तर द्वार, दादा खाचर दरबार लिंब वृक्ष निरखो, हरदम संतो हजार जमता ज्या जमणवार, प्रभु पोते पिरसनार पुरुषोत्तम परखो, संतो सिर करी प्यार रेड़त घृत दधीधार, अद्भुत लीला अपार एह स्थान धारो। केवो अद्भुत वर्णन छे, संतो ने जमाड़वा निकला होय, संतो जमी ले, पछी संतो ने महाराज के एक हवे संतो जे एक लाडू लेशे ने एनी माथे में एक हाथ मुकसू, अने बे लाडू लेशे ने एनी माथे बे हाथ मुकसू। संतो ने एम थाय के महाराज जो आटला बधा राजी थईने माथे हाथ मुकता होय तो सुकाम ना पाड़वी, बधा संतो बब्बे लाडू ले। पाछा महाराज आवे के हवे जो संतो जे बे लाडू लेशे ने એને બે ચરણ છાતીમાં આપીશું, એક લાડુ લેશે ને એક ચરણ છાતીમાં આપીશું। સંતન થયા, આ તો લાભ લેવા જેવો છે, આવો લાભ તો ક્યારેય મળે નહીં। શ્રીજી મહારાજ અતિ જેના ઉપર રાજી થતા, અતિ રાજી થતા એને પોતાના પગલા કુંકુમના છાપીને આપતા, એના કરતાં પણ વિશેષ રાજી જ્યારે થતા ત્યારે પોતાના ચરણ ચંદનવાળા કે કુંકુમવાળા કેમ નમ છાતીમાં સંતો ભક્તોને આપતા, એમનો અતિ રાજીપો હતો। સંતો પાછા બબ્બે લાડુ લે, માણ માણ ઊભા થવા જતા હોય ત્યાં પાછા શ્રીજી મહારાજ કહે, સંતો હવે એક લાડુ લેશે ને એકવાર ભેટીશું, બે લાડુ લેશે ને બે વાર ભેટીશું। બ્રહ્માનંદ સ્વામીને થાય કે હવે મહારાજ તમે મળ્યા જ છો એટલે મુક્તિ તો થઈ જ ગઈ છે મારી, આજે મરીએ કે કાલે મરીએ, તો ભૂખ્યા હું કામ મરું, એના કરતા આવી રમું જ કરતા। બોલો, અરે એકવાર શ્રીજી મારા દૂધપાક પીરસવા નીકળ્યા, તે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સામે સામે બેઠેલા, એટલે બ્રહ્માનંદ સ્વામીએ ના પાડી, લાડુ નથી લેવો। એટલે મહારાજને આશ્ચર્ય થયું, બ્રહ્મ મુનિ ના પાડે નહીં જલ્દી। બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી કેમ ના પાડો છો તમે? ના સોરી, દૂધપાક પીરસવા નીકળ્યા મહારાજ। બ્રહ્માનંદ સ્વામી ના પાડી, મહારાજ કે કેમ ના પાડો છો સ્વામી? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, આ દૂધપાક છે ને એને તમારા હાથનો સાક્ષાત સ્પર્શ નથી, એટલે તમારા હાથનો સાક્ષાત સ્પર્શ હોય ને એવી વસ્તુ આપો કંઈક। મહારાજ કે કહેવા શું માગો? કે સમજણ ના પડે, અમે આખે આખા અહીંયા ઊભા છીએ, આ સાક્ષાત સ્પર્શ નહીં તો શું? નિત્યાનંદ સ્વામી હસતા હસતા બોલ્યા, મહારાજ આ બ્રહ્માનંદ છે ને એ એવું કહેવા માગે છે કે દૂધપાક નહીં, લાડુ આપો, લાડુ લાડુ આમ હાથમાં લઈને પીરસવાનો ને, દૂધપાક તો ડોયામાંથી પીરસવાનો, એટલે સીધો હાથ અડે એવી પ્રસાદી આપો તમારો, એટલે લાડુ આપો એમ। એટલા બધા સંતોને મહારાજે જમાડ્યા છે, હરિભક્તોને પણ એવા જમાડ્યા છે। ટૂંકમાં મહારાજ જીવોને પોતાની મૂર્તિમાં જોડવા, પોતાની મૂર્તિનું સુખ આપવા, આવો નિર્દોષ પ્રેમ, આવો નિખાલસ પ્રેમ આપવા માટે પધાર્યા છે।
संत मंडल वळे श्री हरि भरि नयने निरखे जन तेने तरत तैयार छे हरि धाम माही सदन। जेने जेने नैणा भरीने महाराज ने निरख्या छे ये बद्धा माटे अक्षरधाम मां स्थान तैयार थई गयुं, सीट रिजर्वेशन थई गई, एनी सीट अत्यारथी बुकिंग थई गई कि अक्षरधामनी सभामां पांचमी लाइनमां 55 नंबरनी सीट उपर घनश्याम दादा आवुं नक्की थई गयुं, दादा लखाई गयुं नाम बोलो। जेणे जेणे नैणा भरीने नाथने निरख्या छे, आपणे निरख्या छे ने दादा, મહારાજને જો અખંડ આપણે નિરખીએ છીએ ને આપણા પિયુડા મહારાજે એવા જ છે ને લોયાધામ એવું જ છે, આપણે તો અહીંયા બેઠા છીએ તો એવું લાગે અક્ષરધામમાં બેઠા છીએ, બોલો। ગુરુજીએ સભામાં વાત કરી હતી ને, આ મહારાજ ચિત્તચોર મહારાજ છે, કેવા છે, આમ મૂર્તિને યાદ રાખવા માટે દાખલો કરવો પડે તો મૂર્તિ સંભારે, તો મૂર્તિ યાદ રહે, સ્થિર થાય। આ મહારાજનું ઉલટું છે, એકવાર જો દર્શન કરી લીધા હોય ને તો માણસને ન સંભાળવા હોય ને તો પણ યાદ આવ્યા કરે। એક હેમલભાઈ કરીને જામનગરમાં છે, એનો બહુ સરસ મેસેજ આવ્યો છે। એને વાયા વાયા ખબર પડી આ મૂર્તિના દર્શન મળ્યા પછી ક્યાંથી આવે છે મૂર્તિ, તપાસ કરીને પછી એણે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ડેઇલી દર્શન ગ્રુપમાં જોડાયા અને પછી એણે દર્શન કર્યા। એટલો સરસ એણે મેસેજ લખ્યો છે, સ્વામી આ મહારાજની મૂર્તિના દર્શન કરું છું, મારું હૃદય એટલું ભરાઈ આવે છે, મને એમ થાય કે આવા મહારાજ, આવી મૂર્તિ, બસ આ મહારાજમાં મારે અખંડ વૃત્તિ રાખવા માટે મહેનત કરું છું, સ્વામી મહારાજને પ્રાર્થના કરજો મૂર્તિમાં ચિત્ત સ્થિર થાય। અમદાવાદમાં કોઈ શૈલેષભાઈ છે, આપણે ક્યારેય મળ્યા નથી, એનો હમણાં કેટલા દિવસથી ઈમેલ આવે છે, આપણી વેબસાઇટ ઉપર ડેઇલી દર્શન કરે છે, મહારાજની મૂર્તિ અતિશય ગમે છે, એટલે એના ઘરમાં, એના બિઝનેસ ઉપર, એની ઓફિસમાં બધી જગ્યાએ એણે આ જ મહારાજની મૂર્તિ મૂકવી છે। એણે આપણી વેબસાઇટ ઉપરથી 15-20-25 ફોટા સિલેક્ટ કર્યા છે, મારે આ ફોટો આ સાઈડનો, આ ફોટો આ સાઈડનો, મને મોટી સાઈડના સ્વામી ફોટા કરાવી આપો, વિચારો, જોયું દાદા કેવા મહારાજ છે। તમે કોઈને મૂર્તિ આપો અને ઘરમાં રાખે બહુ સારી વાત છે, એ પણ મહિમા છે, પણ જેને ખબર જ નથી લોયાધામ, જેને ખબર જ નથી સંતો કોણ, અને એનું ચિત્ત એટલું બધું ખેંચાય કે આ મહારાજ ક્યાં બેઠા છે, આ મહારાજને મારે મારા ઘરમાં લાવવા છે, આ મહારાજને મારા હૃદયમાં લાવવા છે, આ મહારાજને મારે મારી ઓફિસમાં પધરાવવા છે, કેટલી મોટી વાત દાદા, કઈ મોટી વાત કહો તમે, કઈ મોટી વાત, સામેથી જોયા નથી, જાણ્યા નથી, સાંભળ્યા નથી, મળ્યા નથી, છતાં આટલું બધું ચિત્ત ખેંચાય છે, કારણ કે આ મહારાજ પ્રગટ છે, કારણ કે આ મહારાજની પ્રગટ ભાવે સેવા થાય છે, કારણ કે આ ભગવાનના દર્શન કરનારા સંતો ભક્તો જેટલા છે ને એ બધા એટલો બધો પ્રેમ રેડે છે ને, એટલો બધો પ્રેમ રેડે છે ને, મહારાજની મૂર્તિમાંથી પ્રેમ ઉભરાય છે। મેં કહ્યું ને દાદા, બહુ સરસ મેં તમને વાત કરી હતી, ખબર નહીં તમને કે કોઈને, યાદ કરવું, સાંભળજો, અને યાદ આવવું, આ બેમાં ફેર છે, યાદ કરવું અને યાદ આવવું આ બેમાં ફેર છે। હું તમને એક પ્રશ્ન પૂછું, તમે તો જો કે સ્થિતિવાળા છો એટલે તમને ન પૂછશે, પણ સામાન્ય રીતે જવાબ આપજો, તમે ભગવાનની મૂર્તિને આપણે યાદ કરીએ છીએ કે યાદ આવે છે, સામાન્ય રીતે કહેજો, તમે તો સ્થિતિવાળા છો પણ જનરલી બધા એમ જ યાદ કરીએ છીએ, ભગવાનની મૂર્તિને યાદ કરીએ છીએ, અને પરિવાર યાદ કરીએ છીએ કે યાદ આવી જાય છે, બોલ્યા તરત બોલ્યા બે દાદા, જો છે ને પતિ પત્નીને યાદ કરે કે યાદ આવે, હજી સમજો, થોડા ઊંડા ઉતરો, યાદ કરવામાં બુદ્ધિનું કર્તવ્ય છે, યાદ આવવામાં હૃદયનું કર્તવ્ય છે, યાદ કરવું ને એ પ્રેમની કાચી અવસ્થા છે, અને યાદ આવવું ને એ પ્રેમની પાક્કી અવસ્થા છે, પરિપક્વ અવસ્થા છે। પ્રેમ જ્યારે હજી કાચો હોય
પ્રેમ હજી બિગિનર્સ લેવલનો હોય ત્યારે માણસને યાદ કરવું પડે, પણ પ્રેમ જ્યારે પરિપક્વ બની જાય, પ્રેમ જ્યારે પરિપૂર્ણ બની જાય ત્યારે યાદ આવી જાય. યાદ ન કરો તો પણ યાદ આવી જાય, સપનામાં યાદ આવી જાય, હલતા ચાલતા યાદ આવી જાય, ઉઠતા બેસતા યાદ આવી જાય, ખાતા પીતા યાદ આવી જાય. આપણે મહારાજની મૂર્તિને યાદ કરીએ છીએ, પણ એ એવી રીતે મહેનત કરવાની છે, એવી રીતે મહેનત કરવાની છે કે હવે મૂર્તિ ઓટોમેટિક યાદ આવી જાય. દીકરો ઇન્ડિયા ફરવા ગયો હોય એના મમ્મી પપ્પાને કેમ યાદ આવી જાય? હલતા ચાલતા, હા હલતા ચાલતા યાદ આવી જાય ને. પત્ની 3 મહિના બહાર ગયો, પતિને કેવી યાદ આવે? હે, આ સંસારમાં કેવી યાદ આવે છે? હું એ જ કહેવા માગું છું કે આપણને એવા પીયુડા ઘનશ્યામ મહારાજ મળ્યા છે અને ગુરુજીએ એટલા પ્રેમથી આ મહારાજને પધરાવ્યા છે, એટલા પ્રેમથી પધરાવ્યા છે. ખબર નહીં એ મોટા પુરુષની કેટલી મોટી કૃપા છે આપણા ઉપર કે આ કળિયુગમાં આવા મહારાજ આપણને આપ્યા. હું તમને ત્યાં સુધી વાત કરું ભક્તો, ત્યાં મૂર્તિના દર્શન કરી કેટલા હરિભક્તોને એવા પ્રચાવો થયા છે, એના જીવનમાં એનો કામ વિકાર એટલો બધો કલુષિત હોય, વિકારી જીવન હોય, કૂતરા જેવું જીવન હોય, પણ આ મહારાજના દર્શન કરી એના અંતરમાં મહારાજ પધાર્યા, એના અંતરમાંથી કૂતરા જેવો કામ ભાગી ગયો, નિષ્કામી બન્યા, નિર્વાસનિક બન્યા, નિર્વિકારી બન્યા. એવા હરિભક્તો જ્યારે અનુભવની વાત કરે ને ત્યારે આપણને એમ થાય કે આ મહારાજ પ્રગટ છે. સૂર્ય પ્રગટ થઈને નિશાની શું? અંજવાળું થાય. એમાં મહારાજ પ્રગટ છે એની નિશાની શું? બસ કામ ભાગી જાય, ક્રોધ ભાગી જાય, લોભ ભાગી જાય, બરાબર ને? માટે ભક્તો દરરોજ દર્શન કરજો, વોટ્સઅપમાં દર્શન કરજો, ફેસબુકમાં દર્શન કરજો, ઓનલાઈન દર્શન કરજો. એ મુખડું જોયાનું હતું ને એમ દાડી મારે, મુખડું જોયાનું હતું ને એમ. નિયમ રાખીએ, આ મહારાજના અચૂક દર્શન કરવા છે, આટલું નિયમ જરૂરથી રાખીએ. અને મહારાજ અદ્ભુત છે. હે આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે. રમેશભાઈ કોઠાવાળા ટેનેસીમાં રહે છે. એકાદ વાર કદાચ મંદિરે એકવાર કે બે વાર કદાચ આવ્યા છે, બહુમાં બહુ એકાદ વખત કથા વાર્તા સાંભળે છે. કેટલે દૂર રહે છે ટેનેસીમાં. હજી એકાદ બે વખત સંતોને મળ્યા છે, વધારે મળ્યા પણ નથી. પણ પીયુડા ઘનશ્યામ મહારાજના, આપણા પૂજ્યપાદ ગુરુજીના એને એવા અનુભવો છે, એવા અનુભવો છે કે ત્યાં બેઠા બેઠા વર્ષમાં વારંવાર સેવા મોકલતા હોય, વારંવાર ફોન કરતા હોય, વારંવાર પોતાના અનુભવો રજૂ કરતા હોય, ત્યારે આપણને એમ થાય કે આ દુનિયાના માણસને સામે બિહારો ને ફેવિક્વિક નીચે ચોંટાડી દો ને તોય સ્થિર નથી થતો, એક જગ્યાએ ઠરીઠામ નથી થતો. અને આટલે દૂરથી એનું મન આ મહારાજ ખેંચે છે, આ પૂજ્ય ગુરુજી ખેંચે છે. એનું કારણ કે આપણને જે મળ્યું છે ને એ 24 કેરેટ ગોલ્ડ છે, તો જ આ શક્ય છે. બાકી આવી રીતે ખેંચાણ ન થાય. એ પામ્યા પામ્યા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળે, એ વામ્યા વામ્યા રે દુઃખ પાર શ્રી હરિ સંત મળે. સ્વામીએ કેવું લખ્યું? પામ્યા પામ્યા રે સુખ અપાર. શ્રીજી મહારાજની અદ્ભુત લીલાનું વર્ણન કરે છે. એમ અનેક રીતે મહારાજ રે કર્યા બહુ બહુ જીવના કાજ રે, વળી કરવા બહુના કલ્યાણ રે, શું શું કર્યું શ્યામ સુજાણ રે. શું શું મહારાજે કર્યું બોલો? ગઈકાલે ગુરુજીની કથા આપણે સાંભળતા હતા, ફ્લોરિડામાં સભા કરી, ભક્તિની કેવી વાતો કરી. જો કોઈ સાચો મુમુક્ષુ સામે બેઠો હોય ને તો એનું ચિત્ત ભગવાનની મૂર્તિમાં એવું ચોંટી જાય, એવું ચોંટી જાય, એવું ચોંટી જાય કે જિંદગીમાં ઉખડે નહીં. હા, એ અંદર ભક્તિ પડી છે એટલે એવા શબ્દો નીકળે. એ વણ વિચારે પણ વાતો રે આવે એના અંતરથી. વિચારવાથી આવું કામ ન થાય,
શીખવાથી આવું કામ ન થાય, આ કામ કેવળ ને કેવળ મહારાજે જેને મોકલ્યા હોય ને કરાવવા માટે એ જ કરાવી શકે. જે ભગવાનમાં જોડાયેલા હોય ને એ જ બીજાને ભગવાનમાં જોડી શકે. જેણે મુંબઈનો રસ્તો જોયો હોય ને, મુંબઈનો માર્ગ જોયો હોય ને, એ જ બીજાને મુંબઈનો માર્ગ બતાવી શકે. જોયો જ નથી કેમ બતાવી શકે? કેવા કેવા આપણા હરિભક્તો બોલો. ઠાકોરભાઈ ફ્લોરિડામાં છે દાદા, આપણા કંડારી વાળા સુરેશ ભગત એમના સંબંધી થાય, અને કથા વાર્તા નિયમિત સાંભળે છે, સવારની પણ સાંભળે, સાંજની પણ સાંભળે. એ બધા ભક્તોના ઘર એવા દિવ્ય બની ગયા છે, એવા દિવ્ય બની ગયા છે, ત્યારે આપણને એમ થાય. મેં કીધું ને, એક બાપ સંતોને ફરિયાદ કરતો, સ્વામ્યા દીકરાને કયો ને પૂજા ચાલુ કરે, સ્વામ્યા દીકરાને કયો ને ચાંદલો કરે, સ્વામ્યા દીકરાને કયો ને બહારનું ખાવાનું છોડે. કેવાથી મા બાપ માથું કૂટી કૂટીને મરી જાય તોય આટલું નથી થતું, પણ મહારાજના દર્શન કરી, આ કથા વાર્તા સાંભળી, નવા નવા ભક્તો, દૂર દૂર રહેલા ભક્તો, વર્ષમાં એકાદ વાર જેને સંતોના દર્શન થાય છે એવા ભક્તો, એના ઘરમાં ધર્મ નિયમ, એના ઘરમાં ભજન ભક્તિ, એના ઘરમાં ત્યાગ વૈરાગ્ય, એના ઘરમાં આજ્ઞા ઉપાસના દ્રઢ થવા લાગ્યા. ઘરના મંદિરમાં મહારાજ સિવાયની બીજી મૂર્તિઓ એમણે દૂર કરી નાખી, ગળામાં કાળા પીળા દોરાઓ એને કાઢી નાખ્યા, ઘરમાં બીજી ત્રીજી જંત્ર મંત્ર એ બધું એને તોડીને છોડી દીધું. બસ સર્વોપરી તો એક મારો મહારાજ છે. અમારી સાથે પીયુડા ઘનશ્યામ મહારાજ છે, અમને આ પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત મળ્યા છે. આ જે દિવ્ય ભાવ આપને દેખાય છે ને, એક એક ભક્તોમાં, દૂર દૂર રહેલા ભક્તોમાં, એનું કારણ એટલું જ છે કે આ મહારાજ અને આ મોટા પુરુષ જીવ પ્રાણી માત્રને ખેંચે એવા છે, ચુંબક છે ને. એટલે સાચું લોઢું સામે આવે તો ખેંચી જ લેવાનું. મુમુક્ષુ સામે આવશે, એ ફ્લોરિડામાં બેઠા હશે કે ટેક્સાસમાં બેઠા હશે, કેનેડા બેઠા હશે કે ઓસ્ટ્રેલિયા બેઠા હશે, મુમુક્ષુ હશે તો ખેંચાશે, ખેંચાશે ને ખેંચાશે. એટલા માટે મહારાજે મોટા સમયાઓ કર્યા. કર્યો હુતાસનીનો સમયો રે, તે તો કોઈથી ન જાય કયો રે, મળ્યા સંત હરિ ભક્ત સહુ રે, આવ્યા બીજા પણ જન બહુ રે, એ પોતે પેરી અંબર અમૂલ રે, શોભે પાઘના પેચમાં ફૂલ રે, હયે હાર અપાર ગુલાબી રે, શોભે અતિ સુંદર અજાબી રે, એવી મૂર્તિ મન ભાવન રે, રમે જનને સાથે જીવન રે. જોયું, આવી મન ભાવન મૂર્તિ, મનમાં ભાવી જાય એવી મૂર્તિ. બોલો, જમવા બેઠા હોય દાદા, પાંચ વસ્તુ પીરસાય પછી બાયો ચડાવે, હા આજે તો ભાવતું ભોજન મળ્યું એમ કે ને. હા, ભાવતું ભોજન, હે, જીભને ભાવે એવું મળી જાય, આંખને ભાવે એવું મળી જાય, પણ મનને ભાવે એવું મળે ને બહુ ઓછું મળે. હા, પણ આ મહારાજની મૂર્તિ મન ભાવન છે. હાથે લઈ પોતે પીચકારી રે, નાખે રંગ સોરંગ ના વારી રે, એ વળી ઉપર નાખે ગુલાલ રે, તેણે સખા થાય રંગ લાલ રે, નાખે સખા તે સંગ સોરંગ રે, તેણે રંગાય વાલાનું અંગ રે, લાલ ગુલાલની ભરી જોડી રે, નાખે જન પર રમે હોળી રે, એવા દીઠા જેણે દ્રગ ભરી રે, તે તો ગયા ભવ જળ તરી રે, એવી લીલા કરે છે મહારાજ રે, તે તો સહુ જનના સુખ કાજ રે, કેસે સુણસે જે સંભારસે રે, તેણે સંસાર સિંધુ તરસે રે. આ લીલા જે કોઈ ગાશે, જે કોઈ સાંભળશે અથવા જે કોઈ સંભાળશે, એ બધા સંસાર રૂપી સાગરથી પાર ઉતરી જશે. આહા,
મહારાજે વધારે માં વધારે જો કોઈ ઉત્સવ કર્યો હોય ને તો રંગોત્સવ વધારેમાં વધારે, કારણ કે હુતાશની ઉપર એટલે ધૂળેટી ઉપર પણ મહારાજ કરતા અને વસંત પંચમી ઉપર પણ કરતા, એટલે વધારેમાં વધારે શ્રીજી મહારાજે કરેલો ઉત્સવ રંગોત્સવ. અને એ જ પરંપરા અત્યારે ચાલુ છે. આ વર્ષે નાવલી ગુરુકુલમાં પૂજ્યપાદ ગુરુજીએ જે રંગોત્સવ કર્યો, તમે બધા ભક્તોએ દર્શન કર્યા હતા, પૂજ્યપાદ આચાર્ય મહારાજ પણ પધાર્યા હતા. એ 5-7 હજાર હરિભક્તો હોય, વ્યવસ્થા પણ એટલી સરસ હોય, અને પિચકારી રંગની 200-300 ફૂટ સુધી જતી હોય અને રંગે રમાતું હોય તો ભાઈ અમેરિકામાં નથી મળતું હા એવું. હા, એ તો ભારતની ભૂમિમાં જ છે. પણ આ બધી રીતો મહારાજ લાવ્યા છે, આ બધી રીતો અક્ષરધામની છે. એવી લીલાઓ જે કોઈને યાદ રહેશે, ગાશે કે સાંભળશે, બધા અક્ષરધામના અધિકારી થશે. એમ સહુ જનને સુખ થવા રે, ચાલ્યા રંગે રમી નાથ ના વારે, નાહ્યા નાથ સાથે સખા સહુ રે, એહ સમાની સિંહ કહું વા, એહ સમાની સિંહ વાત કહું રે, શોભે સખા મધ્યે ઘન શ્યામ રે, જોયા જેણે તેણે કર્યું કામ રે, શોભા બહુ પ્રકારની બની રે. એક તો રંગે રમ્યા હોય, લાલ, લીલો, પીળો, ધોળો, અનેક પ્રકારના રંગ હોય, બધા કાબરચિત્રા થયા હોય, અને પછી બધા જોડે મળીને પાણીમાં નાવા જાય, રંગબેરંગી લાગે ને દાદા કે ના લાગે? શોભા બહુ પ્રકારની બની રે, એવી રીતે રમ્યા હુતાશની રે, એ પછી આવે રામ નવમી રૂડે રે, સંભારતા સહુને સુખ મૂડી રે, મળ્યા જન હજારો હજાર રે, સત સંગી કુસંગે અપાર રે. હજારો નરનાળી ભેગા થયા હતા. હા, આવા મહારાજ ઉત્સવ એટલે જ કરતા બસ, કે આમાંથી એકાદ લીલા દ્રગે દીઠા છે, નિષ્કુળાન સ્વામી લખ્યું છે ને, આ મૂર્તિને કોઈ ઉત્સવમાં કોઈ રંગે રમતા, કોઈને રંગે ઉડાડતા, કોઈ આવી રીતે જેણે દર્શન કર્યા છે, જેને આ મૂર્તિ યાદ રહી જાય છે, એનો પણ બેડો પાર થઈ જશે. અને આપણી આ પુરુષોત્તમ પ્રકાશની કથા પણ એવી છે, અવારનવાર હરિભક્તોની સાથે વાત થાય. કેનેડામાં પિંકેશ ભગત કરીને એક સારા હરિભક્ત છે, પૂનાથી આવ્યા છે, હું તો હજી મળ્યો પણ નથી. નિયમિત આ કથા સાંભળે છે, એટલા પ્રેમથી ને મહિમાથી કથા સાંભળે છે. આ કથા સાંભળી એમને એટલો બધો અહોભાવ થાય છે, મેં કીધું ને આ તો મેસુબની કથા છે, આ તો ચોખ્ખા ઘીના લાડવા છે, ચોખ્ખા ઘીના લાડવા. જો પચી ગયા ને તો 32 કોઠે દીવા થાય દાદા. હે, કાલે ગુરુજી વાત કરી હતી ને કેસર કેરીનો રસ, કેવી સરસ વાત કરી. આંબો ભલે નાનો હોય પણ કેસર કેરીનો હોય તો તોડી નાખે. હે, બાકી ધતુરા તો દુનિયામાં ઘણા જ છે, ચારે બાજુ ધતુરા જ ઊભા છે. આ દુનિયાની બધી વાતો ધતુરા જેવી છે, કેસર કેરી જેવી વાતો લોયા ધામમાંથી, આવા દિવ્ય ગ્રંથો લોયા ધામમાંથી, આ નંદ સંતોની મૂળ વાતો આપણને રોજ લોયા ધામમાંથી સંતો દ્વારા સાંભળવા મળે છે. વાલા ભક્તો, તમે સાંભળો છો, તમે પણ ભાગ્યશાળી. અમે ગાઈ શકીએ છીએ, અમે પણ ભાગ્યશાળી. ગુરુજી જેવા મોટા પુરુષની કૃપા, આ પીવડા ઘનશ્યામ મહારાજની કૃપા, કે આપણને આ કળિયુગમાં અમને ગાવાનો અને તમને સાંભળવાનો લાભ મળ્યો. બાકી તો ધતુરાવાળી જ છે ચારે બાજુ. હે, એવું જ છે ને દાદા, ધતુરા ઘણા હોય ભાઈ, કેસર કેરી એટલી બધી ન હોય. આપણને મળ્યું છે, નિયમથી સાંભળજો. તમને સવારની કથા ગમે કે સાંજની કથા ગમે, નિયમથી સાંભળજો, કથાને યાદ રાખજો. કથા સાંભળ્યા પછી તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા જીવનમાં, તમારા વ્યવહારમાં થોડો ચેન્જ કરજો, અને પછી તમે જોજો આ કથા તમારા જીવનની વ્યથા કેવી રીતે ટાળે છે. કથા એને જ કહેવાય, કથા ઉલટું કરો તો થાક, થાકને ઉતારે એ કથા છે.
વ્યથાને ટાળે એ કથા છે, પણ કથા વ્યથાને ટાળે ક્યારે? દવાથી રોગ ક્યારે ટળે દાદા? પીએ ત્યારે ને, પીધા વગર ટળે? એક ભાઈ હાથમે દિવસે ફરીવાર ડોક્ટરને મળવા ગયા. ડોક્ટર સાહેબ કે કેમ સાહેબ, હતું એના કરતા ખરાબ થયું, કઈ સુધર્યું નહીં. દવા લીધી હતી? હા લીધી હતી ને, તમે કીધું તે જ દિવસથી લીધી છે, જો આ ખિસ્સામાં હજી એવી મૂકી રાખી છે. ડોક્ટર કે એમ નહીં, પીધી હતી. તમે પીવાનું ક્યાં કીધું હતું? તમે કીધું તું કે આ દવા લઈ લેજો, એટલે એ દવા લીધી ને મેં ખિસ્સામાં મૂકી રાખી. આ 7 દિવસ પૂરા થયા સાહેબ, હજી કાંઈ ફેર પડ્યો નથી. ખિસ્સામાં મૂકવાથી નહીં, દવા પેટમાં જાય ને તો જ કામ કરે. એમ આ કથા છે ને, કાન સુધી જાય તો નહીં, અંતર સુધી જાય ને તો કામ કરે. પણ આપણે બધા ખિસ્સા સુધી જ દવા લઈ જઈએ છીએ, પેટ સુધી દવા લઈ જવા તૈયાર નથી. આવા ઉત્તમ ડાયા આપણે બધા છીએ. કેવું ઘનશ્યામ દાદા, ઘણા કે કથા બહુ હારી. હારી તો ખરી, પણ આમાંથી ફાયદો શું કર્યો તમને? છોડ્યું કંઈ? સુધાર્યું કંઈ? વિચાર્યું કંઈ? ઈ અઘરું સ્વામી, તો પછી ફાયદો શું? એટલે આ કથા નિષ્કુળાનંદ સ્વામીના પ્રસાદીના શબ્દો આપણે રોજ સાંભળીએ છીએ. કેવી મહારાજની વાતો છે. પછી આવી રામનવમી, રૂડી રે સંભારતા સહુને સુખ મૂડી રે, મળ્યા જન હજારો હજાર રે, સતસંગી કુસંગી અપાર રે. અરે તે તો સહુને દર્શન થયા રે, દર્શન વિના તો કોઈ ન રહ્યા રે, જોયા જેણે જેણે નયણે નાથ રે, તે તે સર્વે થયા છે સનાથ રે. તે તો ભવમાહી નહીં ભમે રે, એમ શ્યામે ધાર્યું છે આ સમે રે, જન ભક્તના તારવા કાજરે, એવું પણ લીધું છે મહારાજ રે. માટે દરસ સ્પરસન દઈને રે, બ્રહ્મ મોલે જાવા છે લઈને રે. શ્રીજી મહારાજ બે રીતે જીવનું કલ્યાણ, આમ તો ઘણી રીતે, પણ દર્શન આપીને અને સ્પર્શ કરીને, આવી રીતે જીવનું કલ્યાણ કર્યું મહારાજ. કેવી કેવી લીલાઓ છે જુઓ. તમે હમણાં શ્રીજી સ્વામી વાત કરી હતી, સાંભળી હતી, પેલું શેલણ મહારાજ પીરસતા હતા, પછી યાદ રહી ગયું. મરતી વખતે એમ થયું, સ્વામિનારાયણે મને જે જમાડ્યું હતું ને એ જમાડો. એ સ્વામિનારાયણ ભગવાન યાદ આવ્યા, શેલણ યાદ આવ્યું, અને એ બાને પેલો કોળી જીવ, બરાબર પામર જીવ, અક્ષરધામ સુધી પહોંચી ગયો દર્શન આપીને. એક દીવાનની પત્ની હતી, એટલી ચંચળ સ્ત્રી, એટલી કામુક સ્ત્રી, એટલી ભયંકર સ્ત્રી, એની કામ ચેષ્ટાઓથી તેને ભલ ભલા પુરુષોને ખલાસ કરી નાખેલા. એને સાંભળ્યું સ્વામિનારાયણ ભગવાન છે. એ તૈયાર થઈને આવી કે જો ભગવાન હોય ને તો એનું ભગવાન પણ હું જ લૂંટી લઉં. સજી ધજીને પોતાનો સાજ શણગાર તૈયાર કરીને આવી નઠારી સ્ત્રી, આવી કુલક્ષણા સ્ત્રી, ભગવાન સ્વામિનારાયણને ફજેત કરવા માટે, બદનામ કરવા માટે આવે દીવાનની સ્ત્રી હતી. ધન સંપત્તિ સમૃદ્ધિ બધું જેની પાસે હતું, ભગવાનનું પારખું લેવા આવે છે. અંતર્યામી શ્રીજી મહારાજ તો જાણે છે, અને શ્રીજી મહારાજને થયું કે ભાઈ તલવારની સામે તલવાર લેવી પડે, યુદ્ધમાં એવો નિયમ છે. સામે કોઈ તલવાર લઈને આવે, તમે પછી ગદા લઈને જાઓ તો યુદ્ધ બરાબર જામે નહીં, એ તો તલવારની સામે તલવાર હોય તો જ યુદ્ધ જામે. ગદા સામે પછી ગદા જોઈએ, ભાલા સામે પછી ભાલો જોઈએ, બાણની સામે પછી દાદા એક બાણ લઈને અને એક ગદા લઈને કેવું લાગે? એ ન ચાલે. શ્રીજી મહારાજે પણ તે દિવસે સંતોની પંક્તિ થઈ, જીવબા લાડુબા દર્શન કરે છે, પેલી સ્ત્રી પણ આવીને બેઠી છે. શ્રીજી મહારાજે પણ તે દિવસે એવો શણગાર સજ્યો, જાણે કે આજે સાક્ષાત કામદેવ પણ ભગવાન શ્રીના દર્શન કરીને મોહિત થાય આવો શણગાર સજ્યો. હા, ઉઘાડું શરીર રાખ્યું, મહારાજ તો અતિ સુંદર હતા, ઉઘાડું શરીર રાખ્યું, એક ખાલી ખેસ આડસોડે રાખ્યો, બાંધ્યો ઉઘાડું શરીર, આડસોડે ખેસ બાંધી, અને માથે સરસ મજાની પાઘ, ફૂલના તોરા લટકે છે, કુંડળ ધારણ કર્યા છે, હાથમાં ફૂલની બરાબર પોચી પહેરી છે. અને આવી રીતે સંતોની પંક્તિમાં શ્રીજી મહારાજ પીરસવા નીકળ્યા. મહારાજની મૂર્તિ જોઈ, મહારાજનું રૂપ જોઈ, મહારાજનું લાવણ્ય જોઈ,
પેલી સ્ત્રી એટલી બધી મોહિત થઈ અને ઉલટી ઉપર ઉલટી થવા લાગી. ઉલટી ઉપર બધાને આશ્ચર્ય થયું, કેમ શાંત થશે? જીવબા લાડુબા મહારાજ પાસે વિનંતી કરવા આવ્યા, મહારાજ શું થયું? મહારાજ કે બધી ઉલટી થઈ જવા દો, એટલી હાજી થઈ જવાની છે નિમિત્તે. એનો કામ કઢાવી નાખ્યો, કોઈનો ક્રોધ કઢાવી નાખ્યો, કોઈનો લોભ કઢાવી નાખ્યો. આવી રીતે શ્રીજી મહારાજે દર્શન આપીને, કોઈનો સ્પર્શ કરીને, કોઈને જમાડીને, કોઈને રમાડીને, કોઈને હસાવીને, કોઈને રડાવીને પણ પોતાની મૂર્તિમાં જોડી અને નિર્વાસની કરી અને ભગવાનની મૂર્તિ સુધી, અક્ષરધામ સુધી પહોંચાડ્યા. જન જગતના તારવા કાજરે એવું પણ લીધું છે મહારાજ રે, માટે દરસ સ્પર્શ દઈને રે, બ્રહ્મ મોલે જાવા છે લઈને રે. વળી એકાદશી કપિલા છઠે રે, દીધા દર્શન પોતે રૂડી પેઠે રે. આપણા મંદિરમાં આજે જન્માષ્ટમીનો સમયો રાખ્યો છે આપણે, જન્માષ્ટમી તો જતી રહી પણ આજે સમયો છે, બધા ભક્તો સાંજે પધારજો. આવા રૂડા દિવસે આપણે મહારાજના દર્શન કરીએ, ભગવાનને પ્રેમથી પારણામાં ઝુલાવીએ. એ સમયમાં હરિભક્તો આવ્યા હોય, દર્શન કરે, એ બધાના દર્શન આપણે કરીએ ભાવથી, તો પણ બહુ મોટું ફળ થાય. અને આવતીકાલે એકાદશી છે, ગુરુજી લંડનમાં છે, નિષ્કામ સ્વામી વગેરે સંતો લંડન છે, એટલે એકાદશી છે, રવિવાર છે, આપણે બહુ લાંબી ધૂન નહીં, પણ તેમ છતાં રવિવાર અને એકાદશી છે એટલે સાંજે 4 થી 7 3 કલાકની ધૂન છે. બધા જ હરિભક્તોને મારી વિનંતી, રવિવાર જેવો દિવસ હોય અને એમાં એકાદશી હોય તો બીજા 1000 કામ નહીં, કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો જોઈએ. માટે સાંજે બધા ભક્તો ધૂનમાં પધારજો, 3 કલાક ખૂબ પ્રેમથી ભાવથી દિવ્ય રીતે આપણે ધૂન કરીશું મહારાજને સંભાળીને. એકાદશીએ કપિલા છઠે મહારાજે દર્શન દીધા, લાખો લેખે લોકે લીધો લાવરે, નિરખી નયણે મનોહર માવરે, એહ દર્શનને પરત આપેરે, જાય અક્ષરધામમાં આપેરે. એમ સોંઘું કીધું છે સહુને રે, આજ તારવા જન બહુને રે. કલ્યાણ સોંઘું કર્યું, કલ્યાણ સસ્તું કર્યું. નથી જોતા નરસાને સારા રે, અક્ષરમાં જાય છે એક ધારા રે. સારો કે નરસો, પાત્ર કે કુપાત્ર, લાયક કે ઓછી લાયકાત, કંઈ જોતા નથી. કર્યો ચાલતો મોક્ષ માર્ગ રે, ભૂમિ થકી બ્રહ્મ મોલ લગ રે. આવે અંતકાળે નાથ આપે રે, તેડી જાય છે નિજ પર તાપે રે. કેવી સરસ વાત લખી, સારા નરસા પાત્ર કુપાત્ર કઈ જોયું નથી. એ કર્યો ચાલતો મોક્ષ માર્ગ રે, ભૂમિ થકી બ્રહ્મ મોલ લગ રે. આવે અંતકાળે નાથ આપે રે, તેડી જાય છે નિજ પરતાપે રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુલ આનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે 28 પ્રકાર. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.